વેલકમ બેક. વાત કરીએ આગળ મહત્વના સમાચાર તો દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવો બનાવ અમદાવાદમાં બન્યો છે. અમદાવાદમાં બાપુનગરના લાપતા યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. હત્યા કરીને મૃતદેહના ટુકડા કરીને કેનાલમાં ફેંક્યા હતા. મિત્રની પત્ની સાથે આડા સંબંધમાં યુવકની હત્યા કરાઈ છે. સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું કહીને ઘરે બોલાવીને તેની હત્યા કરી, ગિફ્ટ આપવાનું કહીને આંખે પાટા બાંધી તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી. તો ક્રાઇમ બ્રાન્ચે મૃતકના મિત્ર અને તેની પત્ની સામે ગુનો નોંધ્યો છે. જૂનાગઢના ભેસાણમાં મહિલા કર્મચારી પર હુમલો. ટીડીઓ ઓફિસમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહિલા અરજીઓ નામંજૂર કરવા મુદ્દે હુમલો થયો હતો. તો કપડાં ફાડીને હાથ પર ઇજાઓ કરી હતી, અપશબ્દો બોલ્યા. મહિલા કર્મચારીએ પાંચ લોકો સામે અંગે ફરિયાદ પણ નોંધાવી છે. અરજીઓ નામંજૂર કરવા મુદ્દે હુમલો થયો હતો. સુરતની નવાપરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. પેપર ટ્યુબ બનાવતી કંપનીમાં આગ લાગી છે. તો ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર વહેલી સવારે લાગી છે ત્યારે આગ પર કાબુ મેળવી રહી છે. સાથે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી. તો જામનગરમાં ઘરમાં આગ લાગી છે. ચાર બાળકો અને માતા દાઝી ગયા છે. ત્યારે દરેક ગામમાં રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી. માતા સહિત ચાર બાળકો આગથી દાઝ્યા છે. તો ગેસની નળી નીકળી જતા આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તમામ ઘાયલોને અત્યારે હાલ જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરેડ ગામમાં રસોઈ દરમિયાન ઘરમાં આગ લાગી હતી.